હવે વાત કરીએ તિજોરી બિલોની. તિજોરી બિલ જેને ટ્રેઝરી બિલ કહેવામાં આવે છે અને શોર્ટમાં એને ઘણીવાર ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, સૌથી વધુ પ્રવાહીતા ધરાવતું સાધન કહી શકાય. અને તિજોરી બિલ એ સરકારને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે સરકાર વતીથી આરબીઆઈ બહાર પાડતી હોય છે. ટી બિલ જનરલી 14 દિવસના, 91 દિવસના, 182 દિવસના અને 364 દિવસના આ રીતે બહાર પાડવામાં આવે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ટી બિલ છે ને એ ઝીરો કૂપન બોન્ડ હોય છે. ઝીરો કૂપન બોન્ડ એટલે શું? તો કે જેના ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું ન હોય પરંતુ એ દાર્શનિક કિંમતથી, ડિસ્કાઉન્ટ પ્રાઇઝથી, વ્યાજ વટાવથી બહાર પાડવામાં આવે અને પછી જ્યારે નાણાં પરત થાય ત્યારે મૂળ દાર્શનિક કિંમતે પરત કરવામાં આવે, એને કહેવાય ઝીરો કૂપન બોન્ડ. એટલે વટાવથી તમે રોકાણકાર ખરીદે છે અને મૂળ દાર્શનિક કિંમત એને પરત મળે છે, એટલે જે વટાવ અને દાર્શનિક કિંમતનો જે તફાવત છે એની વ્યાજ સ્વરૂપે કમાણી કહી શકાય. આને કહેવાય ઝીરો કૂપન બોન્ડ. તો ટી બિલ એ ઝીરો કૂપન બોન્ડ જેવું સાધન છે જેના પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. આ મહત્ત્વનો ટોપિક, ક્લિયર? બીજું, જનરલી એ હરાજીથી બહાર પાડવામાં આવતા હોય છે. આટલા મહત્ત્વના ટોપિક પછી આપણે ડિટેલમાં ચર્ચા જોઈએ તો તિજોરી બિલ નાણાં બજારનો સૌથી વધુ ઉપયોગી જામીનગીરી છે. ભારત સરકાર પોતાની ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી કરવા માટે તિજોરી બિલ બહાર પાડે છે. ભારત સરકાર વતીથી આરબીઆઈ બહાર પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી આ બિલો બહાર પાડે છે. તેમની સરળતાને કારણે તે ખૂબ લોકપ્રિય છે. બજારમાં ખરીદ વેચાણ જામીનગીરીઓમાં તરીકે તિજોરી બિલો ધીરે ધીરે બજારમાં વધારે સ્વીકૃત બન્યા છે. આરબીઆઈ બહાર પાડે છે એટલે એકદમ સલામત નાણાકીય સાધન કહી શકાય, એટલે એ વધારે સ્વીકૃત પણ બન્યા છે. મહત્ત્વના ટોપિક જોઈએ તો એની મુદત, પાકતી મુદત ખૂબ ઓછી હોય છે. મેં હમણાં તમને વાત કરી એ મુજબ 14 દિવસના પણ હોય ટી બિલ, 91 દિવસના હોય, 182 દિવસના અને 364 દિવસના, આ રીતે 1 વર્ષથી ઓછા સમયગાળાના નાણાકીય સાધનો હોય છે નાણાં બજારના. એટલે આ નાણાં બજારનું સાધન છે એટલે 1 વર્ષથી ઓછી પાકતી મુદત હોય છે. તે બહાર પાડવા સહેલા છે તેથી સરકાર માટે ઓછા ખર્ચાળ છે. તેમાં વ્યાજનો દર પૂર્વ નિર્ધારિત હોતો નથી. આમ તો વ્યાજનો દર જ હોતો નથી, ખાસ કહી શકીએ વ્યાજનો દર હોતો નથી. ઝીરો કૂપન બોન્ડ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે ટી બિલ, અને જે વટાવનો જે રકમ હોય છે એ વ્યાજ તરીકે રોકાણકારને મળે છે. એટલે વટાવે ખરીદે અને દાર્શનિક કિંમતે પરત મળે છે. તિજોરી બિલની વ્યાખ્યા જોઈએ તો સરકારી પ્રવૃત્તિની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટૂંકા દેવાની જવાબદારી સામાન્ય રીતે ટી બિલ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તે 1, 3 અથવા 6 મહિનાની પાકતી મુદત સાથે બહાર પાડવામાં આવે છે. યાદ રાખીએ 1, 3 કે 6 મહિનાની પાકતી મુદત, પણ અહીંયા હવે જે બહાર પાડવામાં આવે છે પર્ટિક્યુલર દિવસોના ટી બિલ બહાર પાડવામાં આવે છે. ટી બિલ એટલે ટ્રેઝરી બિલ એટલે જ તિજોરી બિલ, આ યાદ રાખશો. જનરલી એને ટૂંકા સ્વરૂપે ટી બિલ તરીકે ઓળખાતું હોય છે. હવે આગળ વાત કરીએ તો ટી બિલો શૂન્ય કૂપન બોન્ડ છે. મેં તમને કીધું એમ ઝીરો કૂપન બોન્ડ છે, અન્ડરલાઇન કરજો આ વસ્તુ, ઝીરો કૂપન. અને નાણાં બજારના દરેક સાધનોમાં તમે જનરલી શું કરશો, હેડિંગ મારશો જે નાણાકીય સાધન છે એના મહત્ત્વના ટોપિક, કોણ બહાર પાડે છે, ક્યારે બહાર પાડવામાં આવે છે, કયા હેતુથી બહાર પાડવામાં આવે છે, તેમજ એની પાકતી મુદત, એની એટલે કે પરિપક્વતાનો સમયગાળો કેટલો હોય, અને મહત્ત્વના ટોપિક એમાં તમે લખશો શોર્ટમાં તો તમને યાદ રહી જશે પાંચે પાંચમાં, નહીંતર મિક્સ ન થાય. બીજું, એક્ઝામની દ્રષ્ટિએ આ પાંચે સાધનો મહત્ત્વના કહી શકાય. પાંચમાંથી જનરલી કોઈ પણ યરના યુનિવર્સિટીના પેપર્સ આપણે જોઈએ તો 2 આમાંથી પૂછાતા હોય છે, એટલે એ પ્રમાણે તૈયારી કરશું. ટી બિલો શૂન્ય કૂપન બોન્ડ હોય છે, એનો અર્થ એ છે કે તેના પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તેના રોકાણકાર તેની છાપેલી કિંમત કરતાં ઓછા ભાવે એટલે કે વટાવથી ખરીદે છે અને પછી એને દાર્શનિક કિંમત પરત કરવામાં આવે છે, એટલે એના વચ્ચેનો તફાવત એ કમાય છે. હવે વાત કરીએ તિજોરી બિલો એ ટૂંકા ગાળાની બજારુ જામીનગીરી છે જે તેની કિંમતને બદલે વટાવથી બહાર પાડવામાં આવે છે અને તેની કિંમત સ્પર્ધાત્મક બોલીઓ બોલીને નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને આ વસ્તુ યાદ રાખજો, હરાજીથી બહાર પાડવામાં આવતા હોય છે જનરલી, એટલે સ્પર્ધાત્મક બોલીઓથી ઘણીવાર વધુ ભાવે પણ
વેચાતા હોય છે. મૂળભૂત રીતે તેની ખરીદી હરાજી વખતે કરવામાં આવે છે. ટોપિક લખજો, મૂળભૂત રીતે તેને હરાજીથી જ ખરીદી કરી શકાય છે, પરંતુ દ્વિતીય ધોરણ તિજોરી બિલોની વેપારી પાસેથી ખરીદી અને વેચાણ પણ થઈ શકે છે. મોસ્ટ ઓફ હરાજીથી બહાર પાડવામાં આવે છે, તે સિવાય વેપારી પાસેથી પણ ખરીદી થઈ શકે છે. તિજોરી બિલોને સામાન્ય રીતે ટી બિલો તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારત સરકાર પોતાની ટૂંકા ગાળાની ધિરાણની જરૂરિયાતો પૂરી કરવા માટે 14 દિવસથી 364 દિવસની પાકતી મુદત માટે બહાર પાડે છે. યાદ રાખીએ, 14 દિવસ પછી 91 દિવસના, 182 દિવસના અને 364 દિવસના, આ રીતે 4 પ્રકારના ટી બિલો બહાર પાડવામાં આવે છે. એટલે પાકતી મુદત ઓછામાં ઓછી 14 દિવસથી વધીને 364 દિવસની હોય છે. અન્ડરલાઇન કરજો, આ તમામ તેમની કિંમત કરતાં વટાવથી બહાર પાડવામાં આવે છે. શૂન્ય કૂપન બોન્ડ છે એટલે વ્યાજ નથી હોતું, તો કમ્પલસરી એ વટાવથી બહાર પાડાય છે અને દાર્શનિક કિંમતે પરત થાય છે, અને જે તફાવત છે એ જ એની કમાણી કહેવાય છે રોકાણકારની, અને વ્યાજ આપવામાં આવતું નથી. દાખલા તરીકે 100ની મૂળ કિંમતવાળા તિજોરી બિલો 90ની કિંમતે બહાર પાડવામાં આવે છે અને તે મુદત પૂરી થતાં 100 રૂપિયા એટલે કે દાર્શનિક કિંમત મૂળ કિંમતથી પાછા આપવામાં આવે છે. એટલે તમે રોકાણકાર હો તો 90માં તમે ખરીદ્યા છે, 10ના વટાવથી 100ની દાર્શનિક કિંમતના ટી બિલો 90ની કિંમતે તમે ખરીદ્યા છે અને જ્યારે તમને પાછા મળશે ત્યારે 100 રૂપિયા પાછા મળશે. એટલે તમે વટાવથી ખરીદીને દાર્શનિક કિંમત પરત મળે છે, એટલે જે વટાવની રકમ છે એ તમારી કમાણી કહેવાય. આમાં વ્યાજ અલગથી કોઈ મળતું નથી. તિજોરી બિલમાં કોણ રોકાણ કરી શકે? તો બેંકો, પ્રાથમિક દલાલો, રાજ્ય સરકારો, પ્રોવિડન્ટ ફંડ, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ, NBFC, વિદેશી રોકાણકાર સંસ્થાઓ, જો નક્કી કરેલા ધોરણ પ્રમાણે એમને મંજૂરી હોય તો જ એ લોકો રોકાણ કરી શકે. NRIO હોય એ લોકો અને વિદેશી બેંકો તિજોરી બિલમાં રોકાણ કરી શકે છે. એટલે વ્યક્તિગત રીતે આપણે એમાં રોકાણ કરી શકતા નથી, બેંકો અને વિવિધ સંસ્થાઓ એમાં રોકાણ કરી શકે છે. તિજોરી બિલની લાક્ષણિકતા જોઈએ તો તિજોરી બિલોને કોઈ કૂપન કે વ્યાજનો દર હોતો નથી, તેઓને વટાવથી ખરીદાય છે અને મૂળ કિંમતે પરત થાય છે. આ જ વસ્તુ આપણે 3 વાર રિપીટેટિવલી જોઈ કે વટાવથી ખરીદવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે, એટલે વટાવનો તફાવત એ જ એને કમાણી કહેવાય છે, વ્યાજ અલગથી આપવામાં આવતું નથી. હવે વાત કરીએ બીજી લાક્ષણિકતાઓની, તો પહેલું છે ટી બિલોનું કૂપન નહીં પરંતુ વટાવથી ખરીદ વેચાણ થાય છે. એનો અર્થ એ છે કે રોકાણકારને રોકાણના સમય દરમિયાન વ્યાજ ચૂકવવામાં આવતું નથી, તેને બદલે જામીનગીરીને તેની મૂળ કિંમત કે છાપેલી કિંમત કરતાં ઓછા ભાવે એટલે કે વટાવથી વેચવામાં આવે છે અને જ્યારે જામીનગીરી પાકે ત્યારે રોકાણકારને મૂળ કિંમત ચૂકવવામાં આવે છે. આને આ વસ્તુ આપણે આ જ ક્વેશ્ચનમાં 4 વખત રિપીટેટિવલી ક્લિયર કરી. ક્લિયર? એટલે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખશો. 0 કૂપન બોન્ડ, આના માટે શબ્દ શું વપરાય છે? 0 કૂપન બોન્ડ. 0 કૂપન બોન્ડ હોય એના ઉપર વ્યાજ ન મળે, એ જનરલી શું હોય, વટાવથી બહાર પાડવામાં આવે અને પરત દાર્શનિક કિંમતથી થાય, એટલે જે વટાવનો જે તફાવત છે એ રોકાણકારની આવક ગણાય. બીજું છે તિજોરી બિલ પર વ્યાજ, પરનું વ્યાજ તો બહાર પાડવાની કિંમત અને બિલની મૂળ કિંમત વચ્ચેના તફાવત છે, આ તફાવત રોકાણકારનું વળતર ગણવામાં આવે છે. ત્રીજું વાત, દરેક સોમવારે ત્રણ અને 6 મહિનાની મુદતના તિજોરી બિલોની હરાજી કરવામાં આવે છે. દરેક અમુક દિવસો નક્કી હોય છે તિજોરી બિલ બહાર પાડવા માટે, હરાજી જ્યારે કરવામાં આવે ત્યારે પર્ટિક્યુલર દિવસે કરવામાં આવે છે. સોમવારે 3 થી 6 મહિનાની મુદતના તિજોરી બિલની હરાજી થાય છે. તિજોરી બિલો ભારત સરકાર વતી RBI બહાર પાડે છે. ખાસ કહું છું રિપીટેટિવલી કે તમારે શું કરવાનું છે, બધા જ નાણાકીય સાધનોનું શોર્ટમાં આ રીતે લખવાનું છે, કોણ બહાર પાડે, કયા હેતુથી બહાર પાડે. અહીંયા ભારત સરકારની ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે તિજોરી બિલો બહાર પાડવામાં આવે છે. કોણ બહાર પાડે છે? RBI બહાર પાડે છે. પરિપક્વતાનો સમયગાળો 14 દિવસથી 364 દિવસનો હોય છે. આ રીતે મેઇન પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરી રાખવાના છે. એ 0 કૂપન બોન્ડ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે, એની પરિપક્વતા ઓછી છે એટલે સરકાર માટે ઓછા ખર્ચાળ છે, કારણ કે એનામાં એટલો વ્યાજનો દર, પરિપક્વતાનો સમયગાળો ઓછો એમ વ્યાજનો દર પણ ઓછો હોય છે. ક્લિયર? એટલે કે જે વટાવ અહીંયા છે, વટાવ એ પણ ઓછો હોય છે, જેથી વધુ પડતું ખર્ચાળ સાધન નથી સરકાર માટે આ રીતે નાણાં મેળવવું. હવે વાત કરીએ જ્યારે 1 વર્ષીય તિજોરી બિલોની
દર 4 અઠવાડિયે હરાજી કરવામાં આવે છે. 3-થી 6 મહિનાના હોય દર સોમવારે હરાજી કરવામાં આવે અને 1 વર્ષીય તિજોરી બિલોની દર 4 અઠવાડિયે હરાજી કરવામાં આવે છે. તિજોરી બિલો ગુરુવારે પાકતા હોય છે, પરંતુ જો ગુરુવારે રજાનો દિવસ હોય તો તે પછીના જે ચાલુ દિવસે હોય, વર્કિંગ ડે હોય, એના દિવસે પાકે છે. તિજોરી બિલોની નોંધણી અને ખરીદ વેચાણ વટાવના વળતર પર થાય છે, જે બોન્ડના સમાન વળતરમાં બદલવામાં આવે છે. આ વાત આપણે કરી ગયા. 8મું છે, સરકારની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે આ બિલો બહાર પાડવામાં આવે છે. કયા હેતુથી બહાર પાડવામાં આવે છે એ લખવું ખાસ જરૂરી છે. અને સરકાર માટે બહાર પાડવામાં આવે છે, પણ બહાર કોણ પાડે છે? આરબીઆઈ આ સાધન બહાર પાડે છે. હવે ટી બિલના પ્રકાર જોઈએ. તિજોરી બિલના અલગ અલગ 4 પ્રકારમાં બહાર પાડવામાં આવે છે. સરકાર હરાજીથી 4 પ્રકારના તિજોરી બિલો બહાર પાડે છે. પહેલું છે 14 દિવસીય ટી બિલ, જે 14 દિવસમાં પાકે છે. દરેક અઠવાડિયે દર શુક્રવારે તેની હરાજી કરવામાં આવે છે અને આ હરાજી માટે જાહેર કરેલી રકમ રૂપિયા 100 કરોડ છે. બીજા છે 91 દિવસના ટી બિલ, જેની પાકતી મુદત 91 દિવસની હોય છે. તેની હરાજી દર અઠવાડિયે શુક્રવારે કરવામાં આવે છે અને એની બહાર પાડેલી નોંધેલી રકમ 100 કરોડ છે. ત્રીજા છે 182 દિવસના ટી બિલો, જેની પાકતી મુદત 182 દિવસની હોય છે. પ્રત્યેક એકાંતરા બુધવારે, એટલે દર 15 દિવસે જે અહેવાલ આપવાનું અઠવાડિયું છે, તે દિવસે હરાજી કરવામાં આવે છે અને એની પણ જાહેર થયેલી રકમ 100 કરોડ રૂપિયા છે. અને ચોથો પ્રકાર છે 364 દિવસના ટી બિલ, જેની પાકતી મુદત 364 દિવસની હોય છે. તેની પ્રત્યેક એકાંતરા બુધવારે, એટલે કે દર 15 દિવસે જે અહેવાલ આપવાનું અઠવાડિયું છે, એ દિવસે હરાજી થાય છે અને આ હરાજી માટે બહાર પાડેલી રકમ 500 કરોડની છે. યાદ રાખીએ, 14 દિવસ અને 91 દિવસના બિલો હોય છે એ દર અઠવાડિયે શુક્રવારે બહાર હરાજી થાય છે એના માટેની, અને એની નોંધેલી કિંમત 100 કરોડની છે. પછી છે 182 દિવસના બિલો, એ દર 15 દિવસે બુધવારે બહાર પાડવામાં હરાજી થાય છે અને એની પણ નોંધેલી કિંમત 100 કરોડ છે. 364 દિવસના બિલ હોય છે એ પણ દર 15 દિવસે બુધવારે બહાર પાડવામાં આવે છે અને એની નોંધેલી કિંમત 500 કરોડની છે. હવે વાત કરી ટી બિલમાં કોણ રોકાણ કરી શકે. જો કે ઓલરેડી આપણે આ વસ્તુ રિપીટેટિવલી છે ઉપર જોઈ ગયા, તિજોરી બિલમાં કોણ રોકાણ કરી શકે એને પેરા ડબલવાર પ્રિન્ટ થયેલો છે. પણ આપણે ખબર છે, બેન્કો, પ્રાથમિક દલાલો, પ્રોવિડન્ટ ફંડ વગેરે નાણાકીય સંસ્થાઓ તિજોરી બિલમાં રોકાણ કરી શકે છે. હવે વાત કરીએ તિજોરી બિલોની રકમ કેટલી હોય છે, આ પણ દરેકમાં પોઈન્ટ નોટ ડાઉન કરશો. તમે 5-5 નાણાકીય સાધનોનું જે ટૂંકું સાર લખશો એમાં ખાસ આ વસ્તુ લખશો, ખાસ લખશો કઈ રકમથી બહાર કઈ રકમના હોય છે. તો તિજોરી બિલો ન્યૂનતમ 25,000 અને તેના ગુણાંકમાં ઉપલબ્ધ હોય છે. એટલે 100 રૂપિયાનો તિજોરી બિલ હોય જ નહીં, મિનિમમ 25,000નો તિજોરી બિલ લેવામાં આવે અને પછી એના ગુણાંકમાં, એટલે પછી તમે 40,000ના ન લઈ શકો, 25,000, 50,000, 75,000, 1,00,000, એ રીતે 25,000ના ગુણાંકમાં આવતી રકમથી તિજોરી બિલ ખરીદી શકાય છે. તિજોરી બિલના ફાયદા અને મર્યાદા જોઈએ તો એક તો એનો ફાયદો છે સૌથી સલામત રોકાણ, કારણ કે આરબીઆઈ બહાર પાડે છે. બીજું છે તરલ સાધન છે, જેનો અર્થ એ છે કે તેમાં સમયગાળા ઘણા લાંબા સમયગાળા માટે નાણાં રોકાઈ રહેતા નથી, એટલે એ તરલ સાધન છે. તરલતા સૌથી ઊંચી. આ ફાયદો નાણાં બજારના દરેક સાધનમાં તમે લખી શકશો, પ્રવાહીતા વધુ હોય છે અથવા તરલતા વધુ હોય છે. ત્રીજું છે ટી બિલો પાકતી મુદત સુધી રાખી શકાય છે અથવા સતત ટર્નઓવર પણ કરી શકાય છે. તે વેચીને બીજા ટી બિલો પણ ખરીદી શકાય છે અથવા રોકાણકારની ઈચ્છા થાય ત્યારે ગમે ત્યારે એ વેચી પણ શકે છે. પાકતી મુદત પહેલાં તમને વેચવા, તમને દેટ મીન્સ આપણે કોઈ પણ વ્યક્તિગત રોકાણકાર આમાં નથી હોતું, પણ બેન્કો કે જેને રોકાણ કર્યું હોય એ રોકાણકારની ઈચ્છા થાય ત્યારે ગમે ત્યારે પાકતી મુદત પહેલાં વેચી પણ શકે છે. પાકતી મુદત પછી ટર્નઓવર એટલે રિન્યૂ પણ કરી શકે છે. ચોથો ફાયદો છે બીજી વેપારી બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓની સરખામણીમાં ઘણીવાર ટી બિલો પર વધુ વ્યાજ પણ મળે છે. જે વટાવનો તફાવત છે એ બીજા નાણાકીય સાધનો કરતાં આમાં વધુ મળી રહેતું હોય તો રોકાણકારની દ્રષ્ટિએ આ વધુ કમાવાની તક પણ પૂરી પાડે છે.
टी बिलो नियमित आवक के रोकड़ वधारवाना साधनों है। नियमित आवक एटले घणीवार 25,000 गुणक में कोईपण रोकाणकार हो आमा रोकाण करीने व्याजनो दर के वटावनो जे तफावत आपणे मळे छे ए वधु मळी रहेतुं होय तो बीजामां रोकाण करवा करता आ सलामत रोकाण छे अने ए आमां रोकाण करवुं नियमित आवक मेळवा माटे सारुं छे कारण के पाकती मुदत निश्चित ज होय छे। 14 दिवस माटे तमारी पासे सॉरी व्यक्तिगत रोकाणकार आमां नथी होतुं पण कोईपण रोकाणकार पासे 14 दिवस माटे नाणा फाजल पड्या छे तो ए तिजोरी बिलमां रोकाण करीने नियमित आवक पण मेळवी शके छे। जे तमारी नियमित आवकमां वधारो करी शके छे अथवा निवृत्त थया हो तो नियमित आवक पण अपावे छे। छठ्ठू छे तिजोरी बिलो रोकड़ के रोकड़ समान साधनों छे। एनो अर्थ ए छे के पाकती मुदते तेने सरळताथी रोकड़मां फेरवी शकाय छे अने पाकती मुदत पहेला जरूर पड़े तो वेचीने नाणा पण मेळवी शकाय छे। एटले रोकड़ के रोकड़ समान साधनोनो मतलब शुं थाय जे हाईली लिक्विड होय जेनी प्रवाहीता सौथी वधु छे एटला माटे गमे त्यारे रोकाणકારને જરૂર પડે તો એ બજારમાં જઈને વેચી શકે છે। तिजोरी बिलोने आवक उत्पन्न करनार साधनों तरीके गणवामां आवे छे तेथी बैंको अने बीजी संस्थाओ धिराण आपवा माटे तेने गीरो तरीके पण स्वीकार करे छे। सौथी सलामत साधन छे एटले क्यारेक तमारी पासे नाणा नथी अने तमने नाणा उछीना लेवा छे तो ए समय तमारी पासे टी बिल होय ए वेचवा न मांगता हो तो तमे शुं करी शको छो टी बिलोने गीरो तरीके मूकी शको छो अने बैंको एनो स्वीकार करे छे। तिजोरी बिलो तमारू रोकाण टकावी राखवा अने सलामत राखवानो एक सरळ उपाय छे। तमारू रोकाण टकावी राखे छे एवो सरळ उपाय सलामत राखवा सलामत नाणानो एक सारो ऑप्शन छे। SLR अने CRR ની ગણતરીમાં યોગ્ય જામીનગીરીઓ તરીકે એને ગણવામાં આવે છે। હવે વાત કરી તિજોરી બિલના ગેરફાયદા શું છે તો પહેલું છે રોકાણની મુદત માટે તિજોરી બિલોની આવક નિશ્ચિત હોય છે। રોકાણકાર વધારે વ્યાજનો દર આપતી જામીનગીરો રોકાણ કરવાની તક ગુમાવે છે। ઘણીવાર જે ઝીરો કૂપન બોન્ડ છે એટલે ઘણીવાર વટાવનો જે દર નિશ્ચિત છે એના કરતાં બીજી કોઈ જામીનગીરીમાં વધુ નાણાં મળતા હોય તો પણ ઘણીવાર રોકાણકાર અહીંયા ન રોકતા બીજી જગ્યાએ રોકીને જે વધુ કમાઈ શક્યો હોત એ કમાઈ શકતો નથી। તીવ્ર ફુગાવા કે તેજીના સમયમાં નાણાંની ખરીદસ્થિતિમાં એનો ઘટાડો થાય છે। બીજો ગેરફાયદો જોઈએ તો તિજોરી બિલો અત્યંત સલામત હોવાથી રોકાણકારને મોટું વળતર મળતું નથી। જેમ જોખમ વધુ મ્યુચ્યુઅલ ફંડ સમજાવ્યું હતું ત્યારે મેં તમને વાત કરેલી જેમ જોખમનું તત્વ વધુ હોય કોઈપણ જામીનગીરી હોય એ પછી મ્યુચ્યુઅલ ફંડ હોય કે બીજી કોઈપણ જામીનગીરી હોય જોખમ વધુ એમ વળતરનો દર પણ વધુ હોય એમ અહીંયા સલામત સાધન છે એટલે બહુ મોટું વળતર અહીંયા મળી શકતું નથી રોકાણકારને। તેની સરખામણીમાં કોર્પોરેટ બોન્ડ કે થાપણોના પ્રમાણપત્રો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જે આપણે આગળ હમણાં જ ભણશું અને નાણાં બજારના ફંડોમાં ઘણી વખત વ્યાજનો દર વધારે મળતો હોય છે। એક તો સલામત રોકાણકાર છે એટલે રોકાણ છે એટલે બીજાના જામીનગીરોને સરખામણીમાં એટલું વળતર હોતું નથી એનો ગેરફાયદો કહી શકાય। પણ સલામતીનું તત્વ સૌથી વધુ હોય છે કારણ કે RBI દ્વારા બહાર પાડવામાં આવે છે એટલે સલામતી ઇચ્છતા રોકાણકારો આમાં રોકાણ કરવાનું પસંદ કરે છે।